ગાંધીધામ નગરપાલિકા દ્વારા ગાંધી માર્કેટમાં ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી, જેમાં પાલિકા પ્રમુખ સહિત વિવિધ સંસ્થાઓ સામાજિક આગેવાનોએ ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાપરમાં ગાંધી જયંતિની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા, જેમાં રાપરના ગાંધી ચોકમાં ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પદાધિકારીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધી જયંતિ નિમિત્તે અલગ અલગ સંસ્થાઓ દ્વારા એક સ્વચ્છતા અભિયાન અંગે જાગૃતિ રેલી યોજાઈ હતી, જેમાં ગાયત્રી પરિવાર તેમજ અન્ય સંસ્થાઓ અને શાળાઓએ ભાગ લીધો અને બાપુને યાદ કરી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. ભચાઉ તાલુકાના નેર ગામે પાણીની સમસ્યાના પગલે ખેડૂતોના આમરણા તોપાસના બીજા દિવસે પાણી પુરવઠા વિભાગે ખેડૂતોને પારણા કરાવ્યા અને નવી પાઇપલાઇન નાખવાની ખાતરી આપી, સાથે જ પાણીની સમસ્યાના ઉકેલનું આશ્વાસન આપ્યું. ની લોકસભાની ચૂંટણી મુદ્દે લલિયાણા ગામે મોરાધામ મંદિરના કુદરતી સૌંદર્ય વચ્ચે ભચાઉ તાલુકા ભાજપની પ્રથમ કારોબારી સમિતિની બેઠક મળી, જેમાં ભાજપ અગ્રણીઓએ કાર્યકરોને કામે લાગી જવા હાકલ કરી હતી. બેઠકમાં ગાંધીધામના ધારાસભ્ય માલતી મહેશ્વરી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. ભુજમાં સામખિયાળી વિવાદ મામલે વિવિધ સંગઠનોએ વામન મેશરાજ નામના વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની માંગણી કરી, જોકે પોલીસે એફઆઈઆર નોંધાવવાની મનાઈ કરતા વિવિધ સંસ્થા અને સંગઠનોએ મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ધરણા કર્યા હતા. આશાપુરા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દાદર દ્વારા મુંબઈથી આશાપુરા માતાજીના દર્શને સાયકલ લઈને જતા ભક્તોના પ્રસ્થાનનો કાર્યક્રમ યોજાયો, જેમાં પૂર્વ રાજ્યમંત્રી તારા ચંછેડા, આરતીબા જાડેજા અને મયુરસિંહ જાડેજાએ ઉપસ્થિત રહી ભક્તોને પ્રસ્થાન કરાવ્યું. સાથે જ તારાચંદ છેડાએ 101 સાયકલ ચાલકોને નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. જોગેશ્વરી અચલગચ્છ જૈન સંઘ મુંબઈ દ્વારા ઐતિહાસિક મલેલનાથ પ્રભુના દરબારથી ભવ્ય રથયાત્રા સાથે વરઘોડો નીકળ્યો. અભય ગુણાજીની પાવન નિશ્રામાં યોજાયેલા કાર્યક્રમના દાતા માતૃશ્રી વાલબાઈ ભીમસિંહ સંગોઈ પરિવાર હતા. રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકો હાજર રહ્યા હતા.